સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા રબારી પરિવાર દ્વારા પોતાના દીકરાનું દાન આપવામાં આવેલું છે. આમ પણ સૌરાષ્ટ્રની પરંપરા દાનની પરંપરા રહેલી છે, ત્યારે આ રબારી પરિવાર દ્વારા પોતાના ધર્મસ્થાન તેવા વડવાળાની જગ્યામાં ત્રીજા દીકરાનું દાન આપવામાં આવેલું છે. જોકે અત્યારે બાળક 6 મહિનાનો જ હોવાને કારણે આગામી 2 વર્ષ પછી આ દાન આપવામાં આવશે. હિન્દુ ધર્મમાં દાનનો અનેરો મહિમા છે અને ભારત એ દાનની ભૂમિ છે. અહીં દાન દેવામાં લોકો પીછેહટ કરતા નથી. ત્યારે સાવરકુંડલામાં એક પિતાએ પોતાના 6 માસના દીકરાનું દાન દૂધરેજ મહંતશ્રીની જગ્યાના વડવાળાની જગ્યામાં આપેલું છે. અહીં તેમની પરંપરા છે કે દાન ગુરુસ્થાનક પર આપવું. એ પરંપરાને અનુલક્ષીને સાવરકુંડલા રબારી સમાજના યુવાન અશોક રબારીએ પોતાના ત્રીજા દીકરાને સુરેન્દ્રનગર વડવાળાની જગ્યામાં દાનમાં આપી ધન્યતા અનુભવેલી હતી. જોકે હાલ આ બાળક નાનું હોવાથી 2 વર્ષ બાદ તેને વડવાળાની જગ્યામાં સોંપવામાં આવશે, ત્યારે દીકરાનું દાન અપાયાની રબારી પરિવારને ખુશી છે. સાવરકુંડલામાં રહી અને દૂધનો વ્યવસાય કરતા અશોકભાઈ રબારી દિલદાર છે અને પુષ્કળ પ્રમાણમાં દાન ધર્મ રોજ બરોજ કરે છે, ત્યારે તેમને ભાસ થાય છે કે તેમનો દીકરો દાનમાં આપવાનો સંકલ્પ કરે છે. થોડા દિવસ પૂર્વે પોતાના માતાના અવસાને અહીં આવેલા વડવાળા ધામના સંતને અશોકભાઈ રબારી પોતાનો 6 માસનો દીકરો સંતને વડવાળાની જગ્યામાં દાનમાં આપે છે અને તેમનું નામકરણ થાય છે દેવીદાસ કણીરામ બાપુ, અને આ દીકરાનું દાન સમાજની હાજરીમાં આપવામાં આવે છે. ત્યારે જોકે હવે 2 વર્ષ બાદ આ દીકરાને જગ્યામાં નિયમ મુજબ પાઠ અને વિધિ મુજબ મૂકવામાં આવશે, ત્યારે આજથી આ દીકરો હવે તેમના ગુરુના નામે ઓળખાશે અને દીકરો જગ્યામાં દાન દેવાઈ જતા માતા પિતાએ 2 વર્ષ બાદ જગ્યામાં વિધિવત રીતે અર્પિત કરવાની કામગીરી પણ કરવી પડશે. ત્યારે સંત શિરોમણી ભક્તિરામ બાપુએ ગૌરવની પરંપરા ગણાવેલી હતી. પ્રાચીન પરંપરામાં પરિવારમાંથી વ્યક્તિઓના દાન અપાતા હતા. જલારામ બાપાએ પત્નીનું દાન આપ્યું, સગાશાએ દીકરાનું દાન આપ્યું. પણ અત્યારે હળાહળ કળિયુગની અંદર આ પરંપરા જાળવવી મુશ્કેલ છે, ત્યારે સાવરકુંડલાના એક પરિવારે પોતાનું નાનકડું એવું બાળક દૂધરેજ પરંપરાના મહંત શ્રી કણીરામજીને પોતાનું બાળક અર્પણ કર્યું, સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું છે. એ બદલ સાવરકુંડલા ગૌરવ અનુભવે છે. ધન્યવાદ. દાન દેવું એ સૌરાષ્ટ્રની આગવી પરંપરા છે અને દાન દેવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે જલારામ બાપાએ પોતાની પત્નીના દાન દીધેલા હતા. શેઠ સગાળશાએ પોતાના પુત્રનું દાન આપેલું હતું અને દાન એ આપણી પરંપરા છે, જેથી અશોકભાઈ રબારીએ દીકરાનું દાન સાવરકુંડલાના લોકો માટે એક મિશાલ રૂપ ગણી અને આપેલું છે. તેમણે સાવરકુંડલાનું નામ આ તકે રોશન કરેલું છે. રબારી સમાજની કુળની પરંપરા મુજબ વડવાળાની જગ્યામાં દીકરાનું દાન દેતા હોય છે, ત્યારે અશોકભાઈ રબારીએ ત્રીજા પુત્રને ગુરુસ્થાન ગાદીમાં દીકરાનું દાન આપી પરંપરાને જાળવેલી હતી. હજુ 2 વર્ષ આ દીકરો માતા પિતાની છત્રછાયામાં રહેશે. 2 વર્ષ બાદ વિધિ વિધાન મુજબ આ દીકરાને દૂધરેજ વડવાળાની જગ્યામાં સોંપી દેવામાં આવશે, ત્યારે હવે દીકરાને તેમના પિતાના નામે નહીં પરંતુ તેમના ગુરુશ્રીના નામે ઓળખવાની પરંપરા મુજબ તે ઓળખાશે. જોશીભાઈ રબારી ગામ સાવરકુંડલા. આ દીકરો છે મારે દેવીદાસ છે, એને અમે હરખેથી દૂધરેજ મંદિરે વડવાળા મંદિરે અર્પણ કરીએ છીએ. ત્યાં અમારી વર્ષો જૂની પરંપરા છે અને ત્યાં અમારા દીકરાઓને ઘરથી પણ વિશેષ સાચવે છે અને અમારી વર્ષો જૂની પરંપરા મુજબ મને એવો ભાસ થતા અમારા બંને મણાએ સંકલ્પ કર્યો કે આપણા દીકરાને દૂધરેજ મંદિરે અર્પણ કરવો માટે અમે એને અર્પણ હરખેથી કરીએ છીએ, રાજી ખુશીથી. કારણ કે અમારા ઘરથી પણ વિશે ત્યાં એમને સાચવે છે, સંત બનાવે છે, ભણવું હોય તો ભણાવે છે, બધી જાતની ત્યાં સુવિધા ઉપલબ્ધ છે. અને એનું નામ છે દેવીદાસ બાપુ, ગુરુશ્રી કણીરામ દાસ બાપુ, દૂધરેજ મંદિર, વડવાળા ધામ, સુરેન્દ્રનગર જિલ્લો. ઝ્યાદાતર બીમારિયા પાણીમાં બનતે હાનિકારક બેક્ટેરિયા સે.